અમદાવાદથી સમાચાર એએમસીમાં વહીવટીતંત્ર અને શાસક પાંખ વચ્ચે વિવાદ યથાવત જોવા મળી રહ્યો છે. કોર્પોરેશનની ચૂંટણી પહેલા શાસકોની અવગણનાની શહેર ભાજપમાં નારાજગી જોવા મળી રહી છે. કોરોના કાળમાં શાસક પક્ષની અવગણનાથી નારાજગી છે. એએમસીમાં 14 ડિસેમ્બરે શાસક પક્ષની ટર્મ પૂર્ણ થઈ રહી છે. 14 ડિસેમ્બરે એએમસીમાં વહીવટદાર મુકાય તેવી પણ શક્યતા છે. જનપ્રતિનિધિઓને સાંભળવામાં ન આવતા હોવાની ભાજપ સંગઠને પ્રદેશ પ્રભારીને રજૂઆત કરી છે. ચૂંટણી નજીક હોવાથી કોર્પોરેટર્સે પણ પ્રદેશમાં આ અંગે ફરિયાદ કરી છે. વધુ જાણકારી આપે રાજ્ય અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા. કિંજલ, ફરી એક વખત એ જ પ્રકારે ફરિયાદ ઉઠી છે કે સાંભળવામાં નથી આવતું, શું આખો મામલો છે ત્યારે? ખાસ કરીને વિધિ, છેલ્લા કેટલાય સમયથી જોવા મળી રહ્યું છે, જ્યારે વિજય નહેરા પોતે કમિશનર હતા ત્યારે પણ આ ફરિયાદો હતી કે સત્તા પક્ષ અને વહીવટીતંત્ર વચ્ચેનો એક વિવાદ છે. જે રીતની ચર્ચા સંવાદ થવો જોઈએ તે સંવાદ નથી થતો, તેના કારણે અનેક જે પ્રશ્નો છે, સમસ્યાઓ છે તે હલ નથી થતી. જનપ્રતિનિધિઓ પર સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે હવે ચૂંટણી આવી રહી છે, ચૂંટણીમાં તેમણે લોકોની વચ્ચે જવાનું છે, વોટ માંગવાના છે, તેવા સમયની અંદર પણ અત્યારે જો સૌથી મહત્વનો જે મુદ્દો છે તો કોરોનાને લઈને જે કામગીરી કરવામાં આવી રહી છે એએમસી દ્વારા, ત્યાં અનેક અડચણો આવી રહી છે. ત્યાં જે પણ વ્યવસ્થા ગોઠવવાની છે તે વ્યવસ્થાને લઈને જનપ્રતિનિધિઓ સાથે વહીવટીતંત્ર દ્વારા કોઈ જ પ્રકારનો સંવાદ થતો નથી. તેમજ જે સમસ્યાઓ છે તે સમસ્યાઓ માટે પણ સતત જનપ્રતિનિધિઓ વહીવટીતંત્રને કહેતા હોય છે, પરંતુ સત્તા પક્ષ શાસક પક્ષને ક્યાંય પણ દરકાર કરવામાં નથી આવતી. મામલો એ હદ સુધી બિચક્યો છે કે ભાજપ સંગઠન દ્વારા આ અંગેની જે ફરિયાદ છે તે પ્રદેશ પ્રભારીને પણ કરવામાં આવી છે. તેમજ ચૂંટણી આવી રહી છે અને 14 ડિસેમ્બરની આસપાસ એએમસીની અંદર એડમિનિસ્ટ્રેટિવની જાહેરાત પણ થવાની છે, તો ત્યારે આ જે 2-3 મહિના છે તો 2-3 મહિનામાં આખરે જનપ્રતિનિધિઓ કઈ રીતે કામ કરશે અને સૌથી વધારે જે સવાલ ઊભા થઈ રહ્યા છે તે સત્તા પક્ષ ઉપર, શાસક પક્ષ પર થઈ રહ્યા છે. એટલે આ તમામ મુદ્દાઓ પર શહેર ભાજપ સંગઠન તેમજ કોર્પોરેટરો જે છે ભાજપના, તેમણે અને તેની સાથે જ મેયર છે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, તમામ લોકોએ પ્રદેશ મોવડી મંડળમાં પણ ફરિયાદ કરી છે અને આનો વચગાળાનો રસ્તો કાઢવાનો કહ્યું છે. કેમ કે વિધિ, કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે અને અત્યારે હવે તમામને પોતાના સ્કોરની વધારે ચિંતા છે, ત્યારે પ્રજાના પ્રશ્નોને સામે મૂકી અને ફરિયાદ વહીવટી તંત્રની સામે કરવામાં આવી છે. બિલકુલ કિંજલ, આભાર આ તમામ જાણકારી બદલ. તો ફરી એક વખત હવે ફરિયાદોના દોરની શરૂઆત થઈ છે અને જે વહીવટી પાંખ છે તે સાંભળતું ન હોવાનું ફરી પ્રજાના